દેશની સેવા કરતા રાજીવ ગાંધીના પત્ની, દેશની સેવા કરી ચૂકેલા ઇન્દિરા ગાંધીના પુત્રવધુ, વડાપ્રધાન પદનો જ્યારે સર્વ સાંસદો દ્વારા એકમતથી તેઓનો વડાપ્રધાન માટે ઉમેદવારી બનવા માટે તૈયાર તેમણે કરેલું હતું, અને તેઓ રાજકીય સંન્યાસ લીધ્યા પછી રાજકીય ક્ષેત્રે કારકિર્દી બનાવી અને યુપીએ સરકારને 10 વર્ષ સુધી ચલાવ્યું, તે વખતે તેઓને વડાપ્રધાન બનાવવા માટે સર્વનો આગ્રહ હોવા છતાં પણ તેમણે પદનો ત્યાગ આપ્યો હતો, તેવા ત્યાગના મૂર્તિ સોનિયા ગાંધી ઉપર ઈડીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઈડી દ્વારા અને ઈડી દ્વારા તપાસ કરવામાં આવી છે અને જે બંધ થયેલો કેસને રિઓપન કરવામાં આવ્યો છે. નેશનલ હેરોલ્ડ કેસ છે, 2015માં બંધ થઈ ગયો હતો, પરંતુ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા આ ત્રણને લઈને મુદ્દો ઉછાળવામાં આવતો હોય છે અને લોકોનું બ્રેન વોશ કરવામાં આવતો હોય. દેશ અને વિદેશમાં ત્યાગની મૂર્તિ તરીકે જેનું નામ પ્રસ્થાપિત છે રાજકીય ક્ષેત્રે અને જે મહત્વનો રોલ અદા કરી રહી છે ને 10 વર્ષ સુધી યુપીએ સરકારને સત્તામાં લાવનાર અને 3-3 વખત પ્રધાનમંત્રી પદને ત્યાગ આપનાર એવા સોનિયા ગાંધીને ઈડી દફતરે બોલાવવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સમગ્ર દેશભરમાં આંદોલન વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. ઈડીના દફતરે માત્ર એટલા માટે સોનિયા ગાંધીને, રાહુલ ગાંધીને બોલાવવામાં આવે છે કે તેમની રાજકીય કારકિર્દીમાં તેમને હસ્તક્ષેપ કરી શકાય અને તેમના નામ પર બદનામી કરી શકાય તે માટે બોલાવવામાં આવે છે. 2015માં નેશનલ હેરાલ્ડ કેસને સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો અને અરુણ જેટલી દ્વારા જ આ કેસ પૂર્ણ થયો, જાંચ પૂરી થઈ હોવા અને કેસ બંધ કરવાની રજૂઆત કરતાં કેસ બંધ થયો હતો. ત્યારબાદ ફરીથી ચૂંટણી આવવાની શરૂ થાય તે પહેલાં જ ઈડી જાગૃત થાય છે. રાજકીય વિરોધ પક્ષ તરીકે વિરોધ કરતા અને જે દેશના અનેક મુદ્દાઓ પર સવાલ ઉઠાવે તેમની પર ઈડી, સીબીઆઈથી લઈને જે સંવૈધાનિક સંસ્થાઓ છે તેનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી દુરુપયોગ કરી રહી છે, જેને લઈને કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધીને 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જોકે સોનિયા ગાંધી 12:45 ઈડી દફતરે પહોંચવાના હતા, તેની જગ્યાએ 10-15 મિનિટ લેટ તેઓ પહોંચ્યા હતા અને સોનિયા ગાંધીને 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને ફરીથી 25 જુલાઈથી ફરી બોલાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ ઈડી દફતર જે પણ સવાલો પૂછ્યા હતા અને 8-9 વાગ્યા સુધી તૈયાર હતા, તેમને જે પણ પ્રશ્ન ઈડી દ્વારા પૂછવામાં આવે તેના તમામ જવાબ આપવા માટે તેઓ તૈયાર હતા, પરંતુ તેમ છતાં પણ ઈડી દ્વારા 3 કલાક જ પૂછપરછ કરી અને તેમને ફરી 25 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. નેશનલ હેરાલ્ડના મામલે ઈડી દફતરે સોનિયા ગાંધી પહોંચ્યા અને 3 કલાક સુધી તેમની સાથે વાતચીત કરવામાં આવી, તેમને પ્રશ્નોની જડી વરસાવવામાં આવી. સોનિયા ગાંધીને 25 જુલાઈએ ફરીથી બોલાવ્યા છે અને તે જ સવાલ ઈડીના અધિકારીઓ દ્વારા રાહુલ ગાંધીને પણ બોલાવ્યા હતા અને તેમને પણ પૂછ્યા હતા. તે પ્રમાણે સોનિયા ગાંધીને 25થી વધારે પ્રશ્નોના જવાબ પૂછ્યા હતા અને તેના બાદ પોતાની દવા ઘરે લેવા જવાનું કહી અને તેઓને ત્યાંથી મુક્ત કરવામાં આવ્યા હતા ઈડી દફતરેથી. ને 3 કલાક જ પૂછપરછ કરવામાં આવીને 25 જુલાઈએ ફરીથી તેમની પૂછપરછ કરવામાં આવશે. જયરામ રમેશે જણાવ્યું કે ઈડીની પાસે કોઈ સવાલ જ નથી અને જે પણ સવાલ છે તેના તમામ જવાબ આપવા માટે સોનિયા ગાંધી તૈયાર છે, ત્યાગની મૂર્તિ છે. તેઓ અત્યાર સુધી પ્રધાનમંત્રી પદના જો મહત્ત્વના હોદ્દાઓ સ્વીકાર્યા ન હોય, લોકોની માંગ હોવા છતાં પણ તેમને ન સ્વીકારતા, ત્યાગની મૂર્તિ તરીકે ઓળખાતા હોય તેવા સોનિયા ગાંધીને હાલમાં તેઓ કોંગ્રેસના મુખ્ય નેતા તરીકે છે, ત્યારે તેમને 8-9 વાગ્યા સુધી તેઓ રોકાવા માટેની રજૂઆત કરી હતી કે તમારે જે પ્રશ્નો પૂછવા હોય તે તમામ પ્રશ્નો તમે પૂછી શકો છો, મોડી રાત સુધી હું આ આપને જવાબ આપવા માટે તૈયાર છું. ત્યારે સૂત્રોના મુતાબિક સોનિયા ગાંધીની પૂછપરછની અગવાઈ મહિલા અફસર મોનિકા શર્માને કરી અને ઈડી કાર્યાલયના એડિશનલ ડાયરેક્ટરના પદ પર છે તે, અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સોનિયા ગાંધીના હેલ્થને લઈને પણ ઇંતજામ કરવામાં આવ્યો હતો. ત્યાં એક ડૉક્ટરને મોજૂદ કરવામાં સાથે સાથે પ્રિયંકા ગાંધી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ તેમને અલગ રૂમમાં બેઠા હતા. જ્યારે પૂછપરછ શરૂ કરી ત્યારે સોનિયા ગાંધીના વકીલોની પૂછતાછ કે દોરાન અનુમતિ નહીં આ મળી. વકીલ નહોતા હાજર, માત્ર સોનિયા ગાંધી અને સાથે પ્રિયંકા ગાંધી દવાઓ લઈને બીજા રૂમમાં બેઠા હતા. વિરોધ પ્રદર્શન કરતા 75 કોંગ્રેસી સાંસદોને પોલીસ દ્વારા હિરાસતમાં લઈ લેવામાં આવ્યા, જેમાં મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, અજય માકન, પી ચિદમ્બર પણ સામેલ હતા. તેમાં તેના ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટને પણ હિરાસતમાં લઈ લેવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસના નેતા શશી થરૂરને અન્યાય થઈ રહ્યો છે તેમ જણાવ્યું હતું. હિરાસતમાં સચિન પાયલોટે કીધું કે લોકતંત્રમાં એજન્સીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, અહિંસક તરીકે વિરોધ કરવો લોકતંત્રની અમારો અધિકાર છે, છતાં પણ અધિકાર છીનવી લેવામાં આવી રહ્યો છે. તે પણ સંસદ સભ્યો, ધારાસભ્યો સહિત મુખ્યમંત્રીના અધિકાર પણ છીનવામાં આવી રહ્યા છે. લોકતંત્રમાં વિપક્ષની આવાજને દબાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે જો પણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે ઈડી કદાચ ધારે તો સોનિયા ગાંધીને ઘરે જઈને પણ બયાન દર્જ કરી શકતા હતા, તેમ છતાં પણ તેમને ઈડીના દફતરે બોલાવવામાં આવ્યા. 75 વર્ષની ઉંમરના સોનિયા ગાંધી છે, કોવિડને લઈને તેમની દવાઓ ચાલુ છે, સ્વાસ્થ્યનો પ્રોબ્લેમ છે, તેમ છતાં પણ ઈડી દફતરે તેઓ જવાબ આપવા માટે મોડી રાત સુધી તેઓ પોતાની તૈયારી બતાવ્યા હતા. વિપક્ષને જાનબૂઝકર તેની સામે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મોદી સરકારની જોંચ એજન્સીઓ, જે તપાસ એજન્સીઓ છે, તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો હતો. અને આ લડાઈ હવે વધુ ને વધુ તેજ બનશે તેમ પણ જણાવ્યું. નેશનલ હેરોન્સ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઈડીની સામે ગયા હતા, ઈડી દફતરે ગયા હતા. 3 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી. જે પણ સવાલો ઉઠાવવામાં આવે ઈડી તરફથી તેના તમામ જવાબો તેઓએ આપ્યા હતા. અને ફરીથી 25 જુલાઈ તેઓને ફરીથી ઈડી દફતરે જવાનું થશે. ત્યારે દેશભરના કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ઈડીની સામે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઈડી જે કામ કરી રહી છે તેની જે રીત છે તે રાજકીય રીત હોય તેવું લોકોને લાગી રહ્યું છે. માત્ર કોંગ્રેસના જ નેતાઓ પર ઈડી, સીબીઆઈથી લઈને જે એજન્સીઓ છે તેનો ઉપયોગ થઈ રહ્યો છે અને ગલત મેસેજ દેશભરમાં જઈ રહ્યો છે. તેમની શાખ પર કલંક લાગી રહ્યું હોય તેવું આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો હતો કે જ્યાં અત્યાર સુધી છેલ્લા 8 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, પ્રધાનમંત્રીનું શાસન હોય, બીજેપીનું શાસન હોય, અને એમાં એક પણ ભાજપના નેતા પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર ને માત્ર કોંગ્રેસને જે વિરોધ પ્રદર્શન કરે છે, જે મહત્ત્વના મુદ્દા ઉઠાવે છે, જે બેરોજગારીની વાત કરે છે, જે મોંઘવારીની વાત કરે છે, જે ભ્રષ્ટાચારની વાત કરે છે, તેવા નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. આ એજન્સીઓને, સંવૈધાનિક એજન્સીઓ જે છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો. સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને 5 દિવસ સુધી 60 કલાક સુધી ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. અગાઉ પણ ઈડી દ્વારા આ નેશનલ હેરોન્ડ મામલે પૂછપરછ કરવામાં આવી હતી. નેશનલ હેરોન્ડ એ મહત્ત્વનું એક પેપર છે, જે પત્રકારોનું ચલાવવા માટેનું આ એક પેપર હતું 1950 પહેલાં, નેશનલ હેરોન્ડ્સ. અને આ જે પેપર છે તે પેપરે જ આઝાદી અપાવવામાં મહત્ત્વનો રોલ અદા કર્યો હતો અને તેમાં મહત્ત્વના સમાચારો દેશભરમાં મળ્યા હતા અને જેને લઈને ભારત દેશ આઝાદ થવામાં અને ભારત દેશને આઝાદ કરવામાં મહત્ત્વની ભૂમિકા કરી હતી. પરંતુ તેમાં નેશનલ હેરોન્ડ્સ જે કેસ છે તેમાં મંદી આવી જતા તેમાં પગાર કર્મચારીઓનો ન કરી શકતા જે તે સમયની કોંગ્રેસ પાર્ટી દ્વારા તેને મદદ કરવામાં આવી હતી નેશનલ હેરોલ્ડ્સને. અને એ મદદ પણ એવી રીતે કરવામાં આવી હતી કે તે મદદ જે કરવામાં આવી છે તેના નાણાકીય વ્યવહાર રોકડમાં નહીં કરવામાં આવે તે પ્રમાણે નેશનલ હેરોલ્ડ્સ કેસ ચાલ થયોની જાંચ કરવામાં આવી રહી છે કે તેને પૈસા કેવી રીતે આપવામાં આવ્યા અને તે પૈસાનો ઉપયોગ કેવી રીતે થયો. એ જ જે પૈસા મળ્યા હતા એ પૈસાનો પગાર કર્મચારીઓને આપવામાં આવ્યો અને જે તે કર્મચારીઓનું બાકી લેણદેણ હતું તે ચૂકવવામાં આવ્યું. પરંતુ તેમાં જે રાજકીય પાર્ટીઓ સામેલ હતી તેમાં તેમનો કોઈ જ હિસ્સો ન હતો કે તેમને કોઈ પણ પાર્ટનરશિપ ન હતી. તેમજ રોકડ વ્યવહારનો કોઈ
આયોજન જ ન હતું અને તેના બંધારણમાં પણ રોકડ વ્યવહારનો કોઈ વાત જ નથી, તેમ છતાં પણ આ નેશનલ હેરોલ્ડ્સના મામલે સોનિયા ગાંધી રાહુલ ગાંધીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે હવે 2022ની ચૂંટણી આવનાર છે, ત્યારે અગાઉ પણ રોબર્ટ વાડ્રા જમીનના મામલે જ્યારે ચૂંટણી યોજાવાની હોય છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પર ટાર્ગેટ કરી અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરતી હોય છે અને ટાર્ગેટ કરી અને લોકોના માનસ પર બ્રેઇન વોશ કરવાનું કામ કરે છે કે આ ચોર છે, પરંતુ હકીકતમાં તે એમાં કંઈ જ બહાર આવતું નથી. ઈડી અને સીબીઆઈ દ્વારા જેટલા પણ કેસો અત્યાર સુધી જાંચ કરવામાં આવી છે, તપાસ કરવામાં આવી છે, માત્ર તપાસ જ થઈ, પરંતુ તેમાં માત્ર 1% આસપાસ જ લોકોને સજા થઈ શકી છે, બાકીના 99% લોકોને રિહાઈ કરી દેવામાં આવતા હોય છે. ત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો આ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં પણ કોંગ્રેસના મહત્ત્વના જે નેતાઓ છે કે જેઓ પ્રધાનમંત્રી પદનું ત્યાગ આપતા હોય, ત્યાગના બલિદાનની મૂર્તિ હોય, તેને જો ઈડી દફતર બોલાવી અને પૂછપરછ કરવામાં આવતી હોય અને તે પણ ચૂંટણીના સમયે જ, તો સવાલ તો એટલા માટે ઊભા થાય છે કે ચૂંટણીના સમયે જ આ તપાસ એજન્સીઓ સક્રિય થતી હોય છે અને તે પણ વિરોધ પક્ષ પર જ સક્રિય થતી હોય છે, તેવું કેમ? અગાઉ પશ્ચિમ બંગાળમાં જ્યારે ચૂંટણી યોજાવાની હતી ત્યારે શુભેન્દુ અધિકારી કે જે અનેક કેસોમાં ફસાયેલા હતા, જેની ઈડી દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને ઈડીના સમન્સ પણ હતા, પરંતુ જેવા તેઓ ભાજપમાં જોડાઈ ગયા કે બધું બંધ થઈ ગયું. એટલે કે ભાજપમાં જોડાઈ જાય એટલે વોશિંગ મશીન કહેવાય, અને આ વોશિંગ મશીન એટલા માટે કે જે પણ નેતાઓ ભ્રષ્ટાચાર કરે, જે પણ નેતાઓ કંઈક ગલત કામ કરે અને પછી તેઓ ભાજપમાં જોડાઈ જાય તો તેઓ તરત જ શુદ્ધિકરણ થઈ જતું હોય છે, પરંતુ જે લોકો વિરોધ કરે છે, જે લોકો દેશના મુદ્દા ઉઠાવે છે, ભ્રષ્ટાચાર છે, બેરોજગારી છે, આવા અનેક મુદ્દાઓ જે પાર્ટી અથવા જે નેતા ઉઠાવે છે, તેમની પર સરકારી એજન્સીઓનો ઉપયોગ કરી અને દુરુપયોગ કરી અને તેમને પ્રતાડિત કરવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને છેલ્લા આ 8 વર્ષમાં તેમાં વધારો થતો જોવા મળ્યો છે. અગાઉ પણ સરકારો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ જે પ્રમાણમાં ઉપયોગ અત્યારેના સમયમાં થઈ રહ્યો છે તેમાં ખાસ કરીને મહત્ત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીના જે પણ ઈડી સમન્સ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી તેમાં કેસમાં કેટલા લોકોને સજા થઈ તેનો કોઈ જ આંકડો આપણી પાસે નથી ને આપણે જાણતા પણ નથી. અગાઉ પણ જ્યારે સરકાર બનાવવાની હતી, જ્યારે 8 વર્ષ પહેલાંની જો વાત કરવામાં આવે તો તે વખતે અન્ના આંદોલન ચાલતું, અન્ના આંદોલન વખતે જે તે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા તે તમામ આક્ષેપો રદ થઈ ગયા અને તેઓ અત્યારે હાલમાં કોઈ પર આક્ષેપ જે કરવામાં આવે તેમાં કોઈ આક્ષેપ સાબિત હજુ સુધી થઈ શક્યો નથી કે ભ્રષ્ટાચાર કરવામાં આવે. 2G 3G 4G 5G જે જી લગાવવામાં આવ્યા અને મોટા પાયે તેનો ઉપાડે લોકપાલની પણ ચર્ચા કરવામાં આવી કે લોકપાલ લાવો, અનેક મુદ્દાઓ અન્ના હજારે દ્વારા મોટું આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ રાજકીય સમીકરણો બદલાઈ ગયા, પાર્ટી બદલાઈ ગઈ, પરંતુ સ્થિતિ તો હતી એવી ને એવી જ રહી છે, એમાં કોઈ ફરક પડ્યો નથી. અન્ના હજારે અત્યારે ક્યાં છે કોઈને ખબર પણ નથી અને તેઓ શું કરે છે તે પણ ખબર નથી. માત્ર દુરુપયોગ કરી અને સત્તા મેળવતી સત્તાધારી પાર્ટીઓ માટે સબક છે. કદાચ આ રીતે જો દેશ ચાલશે તો આવનાર સમયમાં શ્રીલંકા તરફ આગેકૂચ કરશે તો તેમાં શંકાને કોઈ સ્થાન નથી. साथियों नमस्कार. साथियों जिस तरीके से आज पूरे देश भर में कांग्रेस ने सड़कों पर उतरकर प्रदर्शन किया है, साथियों ये जनता की आवाज़ है, कांग्रेस की आवाज़ जनता की आवाज़ है. इसलिए श्रीमती सोनिया गांधी जी, श्री राहुल गांधी जी पर ईडी की कार्रवाई की गई. साथियों कुछ दिनों पहले राहुल गांधी जी पर कार्रवाई की गई, अब श्रीमती सोनिया गांधी जी पर. श्रीमती सोनिया गांधी जी वो जिन्होंने 3-3 बार प्रधानमंत्री पद की कुर्सी ठुकराई और नरेंद्र मोदी उसी प्रधानमंत्री पद पर बैठे हुए हैं, उसी प्रधानमंत्री पद पर बैठे हुए संवैधानिक संस्थाओं का गलत दुरुपयोग कर रहे हैं. किस तरीके से दुरुपयोग कर रहे हैं? रिमोट कंट्रोल द्वारा संवैधानिक संस्थाओं को चलाया जा रहा है. साथियों कांग्रेस जनता की आवाज़ है, कांग्रेस आम जन की आवाज़ है, कांग्रेस न्याय की आवाज़ है. कांग्रेस सड़कों पर लड़ेगी और अपने संवैधानिक अधिकारों को सुरक्षित रखने के लिए, जनता के संवैधानिक अधिकारों के लड़ने के लिए हमेशा तत्पर है. आज दिल्ली में तमाम जगहों पर प्रदर्शन हुए, सड़क तमाम मार्ग और चौराहे दिल्ली के घेरे गए. कश्मीर से कन्याकुमारी तक पूरे देश में कांग्रेस ने प्रदर्शन किया. कांग्रेस की आवाज़ को इसलिए दबाया जा रहा है कि कांग्रेस जनता की आवाज़ है. राहुल गांधी जी, सोनिया गांधी जी, पूरी कांग्रेस जनता के बीच में सड़कों पर उतरकर ऐसे ही आंदोलन करती रहेगी. ईडी की कार्रवाई असंवैधानिक है, रिमोट कंट्रोल द्वारा संवैधानिक संस्थाओं को चलाया जा रहा है. आज कांग्रेस अध्यक्ष ईडी के सामने पेश हुई, कानून मुताबिक करीब 2-2.5 घंटे वहां रही. उसके बाद ईडी ने कहा हमें और कुछ आपसे सवाल
पूछने नहीं है, आप जा सकती हैं। कांग्रेस अध्यक्ष ने कहा नहीं, जो कुछ अब आपके पास सवाल हैं आप मुझे पूछिए, मैं यहाँ 8 बजे 9 बजे रात तक बैठने के लिए तैयार हूँ, मैं कल भी आ सकती हूँ, पर क्योंकि मुझे दवाई लेना है, मैं कोविड मरीज हूँ, तो मुझे बता दीजिए पहले कि 1-2 दिन आप मुझसे सवाल करेंगे। ईडी ने कहा नहीं, आज आपकी ज़रूरत नहीं है, कल भी ज़रूरत नहीं है। तो कांग्रेस प्रेसिडेंट की ओर से एक निवेदन गया है कि अगर कुछ सवाल बाकी हैं तो सोमवार को पूछताछ करें, वो जाने के लिए तैयार है। मैं इस खबर का पूरा खंडन साफ भाषा में करना चाहता हूं कि ईडी सूत्रों के अनुसार जो कहा गया है कि कांग्रेस प्रेसिडेंट के गुजारिश से, कांग्रेस प्रेसिडेंट के निवेदन से आज की पूछताछ खत्म हुई क्योंकि वो कोविड मरीज थी, ये बिल्कुल बेबुनियाद है, गलत है, झूठ है। आज का क्वेश्चनिंग खत्म हुआ क्योंकि ईडी के पास और कुछ सवाल बाकी नहीं है। और कांग्रेस प्रेसिडेंट बिल्कुल, कांग्रेस अध्यक्ष बिल्कुल तैयार थी रात तक बैठने के लिए ताकि जो भी सवाल ईडी पूछे उसका सही जवाब, सही उत्तर वो दे। कांग्रेस पार्टी की Oh!
Mudabad! 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 Mudabad!
उनको कहते हैं जिंदाबाद जिंदाबाद सोनिया गांधी जिंदाबाद सोनिया गांधी जिंदाबाद तिरंगा तोरंगा चोरों से हम रहेंगे चोरों से।